सहजात्म स्वरूप परम गुरु श्री राजचंद्र प्रभु चरण कमल मामो को मुझ मस्तक भावे भक्ति नहीं हूँ चूको आकली काल मा मोक्ष मार्ग भूलायो अविरोध पणे करी तमे प्रगट समझायो अविरोध पणे करी तमे प्रगट समझायो। कावीठामा राजचरण गया समागम में आपणे वात करेली के कृपाळुदेव एकला कावीठाना चारामां निकळी जाय, अर्धी रात्रे निकळी जाय, रातना बे वागे त्रण वागे, અને એક એક ઇંચ લાંબા ડાંસ કરડે। લહેરાભાઈ તો સાયલાના, સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા સમાગમ એ પણ આવેલા, એ પૂછે છે ઝવેર શેઠને કે આમને કંઈ કરડતા નહીં હોય મચ્છર, આ ડાન્સ કરડતા નહીં હોય, અમે તો ઊંચા નીચા થાય છીએ। ઝવેર બાપા શું જવાબ આપે? એટલે પોતાની રીતે આપે છે કે જ્ઞાની પુરુષને દેહાધ્યાસ ન હોય, દેહાધ્યાસ ન હોય એટલે જ્ઞાની પુરુષને વેદના ન થાય એમ નહીં, વેદના આપણા કરતાં વધારે થાય। આપણે ઘણીવાર પૈસા ગણવામાં હોય કે વ્યવહારિક વાતમાં હોય કે દુકાને કે ધંધે બેઠા હોય, દિવાળીના દિવસ હોય, ઘરાગી બહુ હોય તો ખબર ન પડે બે વાગી ગયા, બારને બદલે બે વાગી ગયા તો ખબર ન પડે। જ્ઞાનીને તો તીક્ષ્ણ ઉપયોગ હોય, બધું ખબર પડે। વેદના એટલી જ થાય, આપણા કરતાં વધારે થાય, કેમ કે એની બધી ઇન્દ્રિયો સતેજ છે। કૃપાળુદેવ 548માં પત્રમાં લખેલું છે કે સમકીતી જીવને, ક્ષાયિક સમકીતી જીવને કે કેવળ જ્ઞાનીને, કેવળ જ્ઞાન થયા પછી પણ સર્વજ્ઞ વિતરાગને કે કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારંભ વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત નથી। એટલે કેવળ જ્ઞાન થઈ જાય પછી વેદની હોય, સામાન્ય રીતે શાતા વેદની હોય। આપણે એમ કહીએ ને કે અઘાતી કર્મ, નામ, આયુષ્ય, ગોત્ર અને વેદની બાકી છે, ઘાતી કર્મ ચાર ખપી ગયા, જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહન અને અંતરાય। તો આ વેદની સામાન્ય રીતે કેવળ જ્ઞાન થયા પછી શાતા વેદની જ હોય, પણ જ્ઞાનીને શાતા અશાતા બધું સરખું જ છે, કેમ કે દેહ જ એનો નથી। એટલે દેહની શાતા કે દેહની અશાતા જ્ઞાનીને સંબંધ નથી। એ રીતે કૃપાદેવ લખ્યું છે, જ્ઞાની પાસે એવી રમત છે કે રમતમાં પોતે ભાગ લેતા નથી પણ જોયા કરે છે, પણ એને વેદના ન થાય એમ નહીં, આપણા કરતાં વધારે થાય। લખે છે અહીંયા કે સર્વજ્ઞ વિતરાગને કે અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારંભ વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે। એ દુઃખ એ થાય, પણ આપણે જેને દુઃખ કહે છે આર્ત ધ્યાન એવું ન થાય, એને ખબર પડે। એટલે બ્લેડથી આંગળી કાપે તો એને કંઈ ઠંડક ન થાય, એને બળે જ, આપણને બળે એમ, હાથમાં અંગારો લે તો જ્ઞાનીને બળે, પણ જ્ઞાનીને ખબર હોય કે હાથ બળે છે, આપણને એમ થાય હું દાજુ છું, એટલો ફરક એ દ્રષ્ટાભાવે જોઈએ છે। એટલે ગયે વખતે આપણે વાત કરેલી દોલતરામજીના 6 ઢાળાની ગાથા નહીં કે સમ્યક પ્રકાર નિરોધ મન વચકાય આત્મ ધ્યાવતે, તીન સુથીર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાચ ખુજાવતે, પથરા જેવા થઈ જાય। સમ્યક પ્રકારે મન વચન અને કાયાના યોગ નિરોધી લીધા છે એણે। એટલે કાયાથી એ ઊંચા નીચા ન થાય, ડાન્સ કરડે તો પણ, વાક્ય સિંહ આવે તો પણ, કોપલ તો લખ્યું છે ઉપદેશ એમાં, ખોળામાં સર્પ આવીને બેસી જાય તો પણ, સમ્યક પ્રકાર નિરોધ મન વચકાય આત્મ ધ્યાવતે, તીન સુથીર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાચ ખુજાવતે। 850માં કોપલદેવે કહ્યું ને, અમારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાવ, કોઈ વૃદ્ધ મૃગ એને માથે ખુદલી આવતી હોય તો આ ખડક સમજીને ખુજલી ઘસે એટલે એની ખુદલી વહી જાય, એને એમ ન થાય કે આ કોઈ માણસ છે કે જીવતો છે કે મને હેરાન કરશે, એ હલે જ નહીં એવા સ્થિર થઈ જાય। કાયા તો ન હલે, મનમાં પણ સંકલ્પ વિકલ્પ નથી, એને બોલતા તો છે જ નહીં, મૌનમાં છે, પરમાર્થ મૌન અંદર ઠરી ગયા છે, એટલે વિભાવમાંથી સ્વભાવમાં આવી ગયા છે। નિયમસારમાં 146 ગાથામાં લખ્યું છે કે આ સર્વજ્ઞ વિતરાગમાં, કેવળી ભગવાનમાં, તીર્થંકરમાં અને આવા યોગીમાં જે ભેદ માને છે એ જડબુદ્ધિ જીવ છે। 253મી ટિપ્પણી છે નિયમસારમાં, ઓહો આપણે જડબુદ્ધિ જીવ છીએ કે આવા વિતરાગમાં, આ વિતરાગી દશા છે, આ ભાવમની છે, અને સર્વજ્ઞ વિતરાગ જેને કેવળ જ્ઞાન થઈ ગયું છે એમાં ભેદ માનીએ
ઉપાધ્યાય ગુજરાતીમાં કહ્યું, એ પણ પ્રભુશ્રીજીને, મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણતા નહીં. ત્યારે ઉપાધ્યાય કહે એમ ન કહ્યું પ્રભુશ્રી કે નિયમ સારના 146 શ્લોકની આ ટિપ્પણીમાં આમ લખ્યું છે. એ તો કોને નહોતા મળ્યા? એ ભગવાન મહાવીરને મળેલા, ચંદ્રપ્રભુ સ્વામીને મળેલા, તો બાકી બધા જે હોય એને તો મળ્યા જ હોય ને. મળવાની જરૂર ન હોય, કદાચ બોધ આપવા માટે ગયા હોય. એટલે ઘણીવાર આપણે ઉપનિષદ વાંચીએ ને, ઘણીવાર કબીરની એવી વાત વાંચીએ, ઘણીવાર એવી ગીતા કર્મના સિદ્ધાંત પ્રમાણે જેણે અર્થ કર્યા છે. ગીતાના તો ઘણા લેખકો છે, ગાંધીજી વિનોબ ભાવેથી લઈ અને અષ્ટાવક્રને પ્રીતમદાસ સુધીના, એમાં જે કર્મના સિદ્ધાંતમાં માને છે, શુદ્ધ આત્મા થાય ત્યારે જ જીવ સુખી થાય એમાં માને છે, એ ગીતા વાંચે તો આપણને ખબર ન પડે કે આ શ્રીમદ રાજચંદ્રે લખ્યું છે. એ જે મહાવીર સ્વામી સાથે ફરીને આવ્યા હોય અને એમ કહેતા હોય કે એક શ્લોક વાંચતા, એક શ્લોક સંભાળતા અમારે હજારો શાસ્ત્રનું જ્ઞાન થઈ ઉપયોગ ફરી વળે છે. એટલે આપણે પાપ બોલીએ એટલે પાપને લગતા જેટલા જેટલા શ્લોક હોય અધ્યાત્મમાં, જૈન જૈનેતરમાં, એ બધાને યાદ આવી જાય. આપણે પુણ્ય બોલીએ, આપણે પુનર્જન્મ બોલીએ, આપણે મોક્ષ બોલીએ, એટલે પોપાઉદને મોક્ષ જે શબ્દ લખ્યો હોય જે શ્લોકમાં, એ હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે. કે અષ્ટાવક્રએ શું લખેલું, પ્રીતમે શું લખેલું, ઋષિનાથ ભગવાને શું કહેલું મોક્ષ વિશે. ખંભાતના ત્રિભુવન માણેકચંદ મુંબઈમાં ગયા સવન 1946માં, જુઠાભાઈ પાસેથી ખબર પડી. અંબાલાલભાઈ તો આજ્ઞા પ્રધાન, એટલે પહેલાં આજ્ઞા મગાવે, હું આવું. ત્રિભુવન કે મારે તો મુંબઈમાં ધંધો કરવા આવું છું. બપોર 9 રહેતો તો આવ્યો પેઢીએ, એમ કરીને દર્શન કરવા ગયા. પહેલી જ મુલાકાતમાં ગોપાલ તો કહે છે, ત્રિભુવન અમારે હજારો શાસ્ત્રોનો, હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે અમારે. આ વખતે ઉંમર કેટલી હતી? 2 ધોરણ તો ભણેલા, તો હજારો વર્ષોનો અભ્યાસ ક્યાંથી થઈ ગયો તમારે? એટલે કહે છે કે આને કંઈ કરોડ તો ન હોય, આ ઊંચા નીચા નથી થતા કાવીઠામાં. પછી તો એવી વાત છે કે અમુક વખતે શેઠના મેળા ઉપરથી કુપલદેવ રાત્રે કોઈને કયા વગર એકલા જંગલમાં ચાલ્યા જતા. તેની ખબર રાખવા શેઠે લલ્લુભાઈ નામના એક બરૈયાને રાખેલ, એ લાંબી 6 ફૂટની ડાંગ લઈ અને ક્રોસ રાખીને આમ ઊભો હોય, 2 બરૈયા. વોચમેન કેમ હોય મોટા બંગલાની બહાર, એમ તેને દાદરા આગળ બેસાડતા. પણ કુપાલદેવ રાતના 1-2 વાગે જંગલમાં ચાલ્યા જતા. હવે જેમ વાત આવે છે ને આપણે સ્તવનમાં અને પૂજાના પાઠમાં કે મેરુ શિખર નવડાવ્યો, ત્રિશળામાં તો આપે, તરતના જન્મેલા છોકરાને ઇન્દ્ર લઈ જાય નવડાવવા માટે મેરુ શિખર 1008 ગઢાથી આપે કોઈ માં? એટલે એવી બધી વાત છે કે ઇન્દ્ર હુકમ કરે અને અવ્વરસર્પની વિદ્યા નાખે એટલે ત્રિશળામાં તો સૂઈ જાય, અને એવું જ વૈક્રિય બાબલું બાજુમાં મૂકી દે એટલે એને એમ થાય કે ભગવાન મહાવીર જ છે. 1008 થી 1000 આંખ કરીને ઇન્દ્ર દર્શન કરે, મેરુ શિખર નડાવે ને ભગવાનને પાછળ, ત્યાં સુધી ત્રિશલા માતાને ખબર જ ન પડે. એમ કુપાલદેવ અહીંયા નીકળે છે રાતના 2 વાગે. આ 2 બરૈયા બેઠા છે લાકડા લઈને. ઝવેર બાપાએ કીધું ધ્યાન રાખજો, રાત્રે જાય નહીં, જાય તમારે સાથે જવાનું. દાદરા આગળ બેસાડતા, કુપાલદેવ રાતના 1-2 વાગે જંગલમાં ચાલ્યા જતા. પહેલો માણસ જુએ તો કુપાલદેવ મેળા પર ન મળે, કે અમે અહીંયા બેઠા જ છીએ, ધ્યાન રાખ્યું જ છે, અમે જવા જ નથી દે કાંઈ. પણ કુપાલદેવ એના ખાટલા પણ ન હોય ત્યાં ઉપર, અને ઘરમાંય ન હોય, એટલે નક્કી ઘરની બહાર તો નીકળી જ ગયા છે. જ્ઞાની રિદ્ધિ સિદ્ધિ ફોરવતા નથી, પણ આવા પ્રસંગો કુપાલદેવના જીવનમાં પણ બન્યા છે, અને એ મહત્વ એ રીતે નથી ચમત્કારનું. પણ આ તો વાત આવી એટલે આપણે કહેવું પડે કે ઝવેર બાપ આ કાળની વાત. કુપાલદેવ મેળા પર ન મળે એટલે ઝવેર શેઠ, રતનચંદ, વેણીચંદ વગેરે ફાનસ લઈને શોધવા જાય, ત્યારે કુપાલદેવ ખુલ્લે શરીરે ગામોટના ઝાડ નીચે કે મીઠુજીના કૂવાના થળાઓ પર અથવા મહુડીના સ્થાને ધ્યાનમાં બેઠા હોય, એમ જ એનું યોગબળ જ એવું એ નીકળી જાય ત્યારે ઓલાને ઊંઘ આવી ગઈ હોય, એમાં એનો વાંક ન હોય કાંઈ. પછી આ ત્રણેય જાય, ઝવેર બાપા, રતનચંદ શેઠ ને વેણીચંદ, તો કુપાલદેવ ત્યાં બેઠા હોય, અને એવો પ્રભાવ પડતો કે કુપાલદેવની પાછળ પૂછી ન શકે કે તમે કેમ અમને કયા વગર નીકળી ગયા એમ. ઘણા પૂછવા આવ્યા હોય પંડિત લાલન જેવા તો ચૂપ થઈ જતા, શાસ્ત્રના અભ્યાસી ધારસીભાઈ ચૂપ થઈ જતા, તો આ સામાન્ય મુમુક્ષુ તો શું પૂછી શકે કુપાલદેવ. મોટા ડાંસ મચ્છર તેમને શરીરે કરડતા હોય અને કુપાલદેવ હલ્લે પણ નહીં. ઘણીવાર આમ કરે તો એ પાંખ તૂટી જાય મચ્છરની, એ મકોડો ગોળમાં ખૂંચી ગયો હોય, ઘણીવાર એ પગ ન તૂટે ત્યાં સુધી નીકળે જ નહીં, ખસેડે જ નહીં. અત્યારે હજી એવા સર્વસંગ પરિત્યાગી સાધુ છે, ભલે અમુક સંપ્રદાયમાં હોય, અત્યારે આપણે જ્ઞાન અજ્ઞાનની વાત નથી કરતા, પણ એવા ત્યાગી સાધુ છે
पगे न स्नान करता हो जीवात थी गई भाई ये खंखेर नहीं एक एक सेंटीमीटर जीवात हो खंखेर तो मरी जाए जीवात मनाई है तो शरीर गंधाय से तो शरीर कदरूपू थी जाए तो आ शरीर घरची वालू शरीर अने कृश काया आ सर्वसंग परित्यागी जैन साधुनु घरेणू छे शरीर पछी ज्यारे योग दृष्टि में आवी जाय छत्ती कांतर दृष्टि में पछी वास पण न आवे नहीं तो वास पण आवे गंधाय पण देहना गुण बधा प्रकाशित थाय पण ज्यारे छठी दृष्टि में पहुंची जाए सर्वसंग परित्यागी साधु बे फाट आत्मा अनुभवी गयो होय आगळ छे त्यारे पछी एना मूत्रमांथी मळमांथी परसेवमांथी एवी वास पण न आवे अने सुगंध पण आवे कुपालदेवना केसमां आवुं बनेलुं मनसुख देवशी लीमड़ीवाड़ा कुपालदेव पछी तो ठल्ले जवामां कुपालदेव ने शक्ति नहोती एटले मुंबईथी ए जमानामां थर्मोकोलनुं बॉक्स मंगावेलुं अमदावाद ने वढवाण ने बधी मनसुख देवशी बधुं साफ करवा जाय पछी परठी आवे एटले के पछी छेल्ला दिवसोमां तो कुपालदेवने वारगड़े जवुं पड्युं एटले संग्रहणी थई गयेलुं એટલે દિવસમાં 10-12 વાર થોડું થોડું જવું પડે ઠલ્લે એ બધું ભેગું કરીને પછી રાખે કે આમાં આમાં સુગંધ આવે છે કસ્તુરી જાવંત્રીની સત્સંગ સંજોગમાં લખેલું છે મનસુખ દેવશી કુપાલદેવને કહે છે તો એમાં તને નવાઈ શું લાગે છે છત્તી દ્રષ્ટિમાં જીવ પહોંચી જાય કાંતા દ્રષ્ટિમાં પછી મળ મૂત્ર પરસેવો કે શરીરના એવા મેલમાં સુગંધ આવે તે વાંચ્યું નથી શાસ્ત્રમાં કે તને એમાં નવાઈ શું લાગે છે એટલે હું આ દ્રષ્ટિમાં છું એમ નહીં કે તે વાંચ્યું નથી શાસ્ત્રમાં ગંધતે સારો રે આ દ્રષ્ટિને સજેમાં આવે છે ને કાંતા દ્રષ્ટિમાં ગંધતે સારો રે એટલે એ આવે જ્ઞાનીને એમાં કે નવાઈ નથી અને નવાઈ ગંધ આવે તો પણ નવાઈ નથી સુગંધ આવે તોય નવાઈ નથી કેમ કે એ શરીર એનું છે જ નહીં એને હર્ષયોગ છે જ નહીં પણ આવા પ્રસંગો બનેલા છે એટલે હલ્લે પણ નહીં અને તળાવ કાંઠે દાસનો ભારે ઉપદ્રવ હતી 5 મિનિટ પણ લોકો બેસી નહોતા શકતા એટલે કોઈ ઊભા થઈ જાય કોઈ ફાળ્યું હોય એટલે ખંખેરવા માંડે કુપાલદેવ એમને જ બેઠા હોય ને બહુ જ ચાલુ હોય એટલે આવું આંખે દેખાય અહેવાલ આ તો 52 અને 54 એટલે હમણાંની જ વાત છે આ તો એક વખત એક ભાઈએ પૂછ્યું સાહેબજી આત્મા તો દેખાતું નથી તો આત્મા છે ક્યાં પ્રશ્ન વ્યાજબી છે આજકાલનું ભણેલા જીવને એમ જ થાય કે 5 ઇન્દ્રિયોથી ને જે મનથી દેખાતું હોય કે સમજાતું હોય એ હોય બાકી બધું ન હોય એટલે બ્રહ્મચારીજી લખ્યું છે એક જગ્યાએ કે 5 ઇન્દ્રિય સિવાય અને મન સિવાય પણ સુખ હોઈ શકે ક્યાંક એ શરીરમાં જ હોઈ શકે શરીરમાં રહીને અનુભવી શકે 5 ઇન્દ્રિય ને 6ઠા મન વગર એ આજનો ભણેલો આધુનિક જીવ માનવા તૈયાર નથી એટલે પહેલાં તો તહતી કરવું પડે કે હોય એવું અનંત જ્ઞાનીઓ કહી ગયા છે જૈન જૈનેતરમાં એટલે પહેલાં તો માની લેવું પડે કે એવું ક્યાંક હશે દેખાય કેવી રીતે એક વખત એક ભાઈએ પૂછ્યું સાહેબજી મને આત્મા તો દેખાતો નથી માટે આત્મા ક્યાં છે ક્યાં હોય કુપાલદેવ તમને કહે છે તમને ભૂખ લાગે છે તો કે હા રોજ લાગે ને તો દેખાય છે ભૂખ ભૂખ તો નથી દેખાતી તો છે કે નહીં તો ભૂખ અનુભવાય છે ને તમને એમ આત્મા અનુભવાય કે અહીંયા આ ભાઈને ન કહ્યું ખંભાતના કૃષ્ણદાસને અને જેને ઘરે વસોમાં ઉતરેલા 54 માં પૂંજાભાઈ સોમેશ્વર ભટ્ટને એણે કહ્યું અનુભવથી અમે કહીએ છીએ કે આત્મા છે અમને આત્મા અનુભવાય છે એટલે અમે કહીએ છીએ અમે ચોપડામાં વાંચ્યું છે એટલે નથી કહેતા કે આત્મા છે અમને અનુભવાય છે એટલે અમે કહીએ છીએ આત્મા છે ભૂખ લાગે છે તે દેખાય છે તમને પહેલાં ભાઈ બોલ્યા ભૂખ દેખાતી નથી પણ લાગે છે એ હકીકત છે કુપાલદેવ કે તેમને સમજાવતા કહે છે આત્મા છે એ અનુભવમાં આવે આત્મા દેખાય એવી વસ્તુ નથી 5 ઇન્દ્રિયોથી દેખાય પછી છેલ્લે તો કુપાલદેવ એમ લખ્યું છે મન પણ જેનું મનન ન કરી શકે એ આત્મા આપણે ધ્યાનમાં બેસી જાય રવિવારે ઓમ કરીને 10 થી 11 શિબિર હોય ને ત્યારે એટલે પછી ચિંતવે મનથી મનથી આત્માનું મનન થાય નહીં મનથી જે શાસ્ત્રમાં લખેલા છે આત્માના ગુણ અવર્ણે અગંધે અસ્પર્શે એ બધું વિચારી શકાય કે હું એવો હોઈશ જ્ઞાનીએ કહ્યું છે એટલે સાચું હશે પણ આત્માનું મનન મન ન કરી શકે આત્મા આત્માથી જ જણાય મન પોતે દ્રવ્યમન તો જડ વસ્તુ છે અને ભાવમન પોતે જ આત્મા છે પણ જ્યારે વિકલ્પ થાય જીવને ક્યાંક જાણવું છે 5 ઇન્દ્રિયોથી કે મનથી ત્યારે કાર્બન વર્ગણા સાથે ભાવમન જોડાય એટલે શું થાય ભાવ કર્મ નિષ્કલ્પના માટે ચેતનરૂપ શું કર્યું જીવવીરની સ્પૂર્ણા ગ્રહણ કરે જડધૂપ આ તો જડના રમતા થઈ ગયા એટલે મન એ આત્માનો ભાગ નથી ભાવ મને આત્માનો ભાગ છે
કે કોપલદેવે સમજાવ્યું છે એમ નહીં, કોપલદેવ તો એક જ લીટીમાં લખી નાખ્યું કે મન પણ જેને મનન ન કરી શકે એવો આત્મા, એ ગોત્યા કરો આત્મા કે. પણ સમયસર નાટકમાં લખ્યું છે બનારસી નાટક કે આ જે મન વચન કે કાયા આ બધા જળના ગુણ છે, આત્માના નહીં. તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા એ અજીવ કા ખેલ. જીવનો ખેલ નથી, જીવના ખેલ શું છે એટલે ગુણ શું છે, જીવાજીવ અધિકારમાં વાત કરી છે. આ સમતા રમતા ઉરદતા, ગાયકતા સુખભાસ, વેદકતા ચેતન્યતા, એ સબ જીવ વિલાસ. આ જીવનો વિલાસ છે એટલે કોપલદેવને ખબર જ છે કે આ ડાંસ લોહી પીવે છે અને આ સોજો થઈ જશે, ત્યાં બળતરાય થાય છે. ઉપયોગ પૂરો હોય પણ એ શરીર મારું નથી એ પણ ઉપયોગ પૂરો હોય. એટલે કોપલદેવ લખ્યું છે ઉપયોગ ઉપર ઉપયોગ જાય ત્યારે કેવળ જ્ઞાન થાય. આપણો ઉપયોગ તો છે, જીવ માત્ર ઉપયોગ લક્ષણી છે. નિગોદના જીવોને પણ અનંત ગુણી વેદના થાય છે નારકી કરતા પણ, એ કેવળી જ્ઞાનમાં જોયું છે. તો એવું જોઈએ છે આપણે તો લમણા દુખે ને બુદ્ધિમાં જ ન બેસે કે સાતમી તમતમ પ્રભાના નારકી 33 કરોડ કોટી સાગરૂપમનો દુઃખ, એ જેટલા સમય થાય એટલા સમયનું દુઃખ, એટલું દુઃખ એક સમયમાં નિગોદનો જીવ ભોગવે, આ કેવળી જ્ઞાનમાં જોયું છે. નારકી તો સારી નિગોદ કરતા, સંઘની પંચેન્દ્રી જીવ છે, કર્મ ખપાવી નીકળી જશે બહાર શ્રેણીક રાજા અને તીર્થંકર થશે, ચોખ્ખા થઈને આવશે. નિગોદમાં જ્ઞાનના અનંતમાં, અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન છે ખાલી, પણ વેદના એટલી જ છે ત્યાં પણ. એટલે ઉપયોગ લક્ષણ તો બધાને છે, કીડીથી લઈને હાથી સુધી, એ ઉપયોગ ઉપર ઉપયોગ જાય. કોપલદેવે સહેલી રીતે આપણને બોધ માટે કહ્યું છે અપૂર્વ અવસરની કડીમાં, સાતમી કડીમાં, માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, આપણે માયા છે બધી, એ માયા ઉપર સાક્ષીભાવની માયા મૂકવાની. હું જમું છું સ્વાદ આવે છે, હું પૈસા ગણું છું આનંદ આવે છે, મને શાલ ઓઢવડવામાં આવે છે મને આનંદ આવે છે, તરત જ માયા સાથે ને સાથે, અને સાથે ને સાથે માયા છે જ ઉપયોગમાં, એ માયા ઉપર સાક્ષીભાવની માયા મૂકે સતત, એટલે એને ખબર પડે હું કોણ છું, અને પછી અટકી જાય જ્ઞાનીના વચનના આધારે કે આ મારે ન કરાય, એટલે આત્મા શુદ્ધ થઈને બહાર આવે અને પરિપૂર્ણતા પામે ત્યારે કેવળ જ્ઞાન થાય જીવન. એટલે ઉપયોગ ઉપર ઉપયોગ જાય ત્યારે કેવળ જ્ઞાન થાય, પછી સતત ત્યાં તો પછી 8 સમય ખાલી ટકી રહે એટલે કેવળ જ્ઞાન થઈ જાય. આ ગુણઠાણા બજાર જે સાતમાંથી પછી શ્રેણી માંડે ને એ કાંઈ વર્ષોની વાત નથી, પછી ક્ષાયક ભાવે હોય એટલે, એટલે 7મું 8મું 9મું 10મું 11મું તો સ્પર્શે જ નહીં ક્ષાયક ભાવ હોય તો, આ બધું અંતર મુહૂર્તમાં એટલે આંખના પલકારામાં તો કેટલી વાર થઈ જાય, આ તો ખાલી કહેવા માટે પલકારો એવું બધું, કેમ કે આંખ ખાલી ખુલ્લેમાંથી બંધ થાય એમાં અસંખ્યાત સમય વહેવાઈ જાય. એટલે આ બધું 8 સમયથી વધારે અને 48 મિનિટ અંદરમાં બધું થઈ જાય પૂરું. ભૂખ તો દેખાતી નથી પણ લાગે છે, કોપલદેવ તેમને સમજાવે છે કે આત્મા છે જેમ નિંદ્રા દેખાતી નથી પણ આવે છે, નિંદ્રા અનુભવાય છે. પછી આપણે એમ કે મને બહુ ઊંઘ આવી કે મનને કે હવે થાક લાગે છે, પગ દુખે છે, આંખ બળે છે, એટલે આ બધા એના અનુસાંગિક બધા ઉપચારો બહારથી દેખાય છે. પણ આ બધા આત્માના ગુણ છે જ નહીં, કે આત્માનો ખાલી એક જ ગુણ છે અનુભવ, ઉપયોગ લક્ષણ. સમયસરની ગાથા છે આ, હું દેહ નહીં વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, મનનું કારણે હું નથી, મન તો હું નથી, મનનું કારણે હું નથી, કરતા ન કારયતા ન અનુમનતા, હું કરતા નો નહીં તો હું કોણ, એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા એ હું, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. આ ડાન્સ કરે ત્યારે કોપલદેવને આવું થાય, એટલે ઊંચા નીચા નથી થતા, કે ઝવેરશેઠ તો બીજાને કેટલું સમજાવે ને, પછી કોપલદેવને જોયા કરે, એટલે તે પુરુષની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરીએ. અક્ષાયિક સંકિતનો બોલ છે વચનામૃત 172માં 7 બોલ આપ્યા છે અક્ષાયિક સંકિતના, 7 કમાન્ડમેન્ટ્સ મેગ્ના કાર્ટા જે કહ્યું છે ને, એની ચેષ્ટા ખાલી કે કોપલદેવને શું થતું હશે ત્યારે. 736માં પત્રમાં કોપલદેવે કહ્યું છે તે જ્ઞાની પુરુષના જ્ઞાનનો વિચાર કરતા તેને શું થતું હશે ત્યારે, પૈસા ગણતા, જમતા, કાશીને તેડતા, અનંત કર્મની નિર્જરા થઈ જાય આપણે.
જેમ નિંદ્રા દેખાતી નથી તેમ આત્મા પણ અનુભવાતો નથી પણ છે. ભગવાનને, ભગવાન મહાવીરને ગૌતમ ગણધર પૂછે છે. કૃપાલદેવે આપણને સમજાવવા માટે શિક્ષાપાઠ 73માં મોક્ષમાળામાં સમજાવ્યું છે કે ભગવાન તમે આત્મા આત્મા કરો છો, ગૌતમ ગણધર કહે છે, મોક્ષ મોક્ષની વાત કરો છો, મોક્ષનું સુખ કેવું હોય તમે તો અનુભવ્યું છે. એટલે ભગવાન મહાવીર કહે છે ગૌતમને, હે ગૌતમ, હું મોક્ષનું સુખ અનુભવું છું પણ અહીં કહી શકાય, એની ઉપમા આપી શકાય એવો કોઈ પદાર્થ છે નહીં, હું અનુભવું છું. એટલે પહેલાં તો ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરની શ્રદ્ધા કરવી જ પડે. એ ઝઘડો કરવા આવેલા ને કરીને શ્રદ્ધા, પછી બધું થયું. તો આપણે તો ઝઘડો કરવાની આપણામાં શક્તિ નથી, ક્ષોભ નથી, આપણે તો ભક્તિ કરવા આવ્યા છીએ તોય માનવા તૈયાર નથી. ઝઘડો કરવા આવેલા એ માની ગયા, આપણે માનવા તૈયાર નથી. એટલે ખાલી જ્ઞાની પુરુષની દશાને તહતી કરી, ખાલી કે મને સમજમાં નથી આવતું, મારે સમજવું છે, તો કૃપાલદેવ આગળ જતા બધું સમજાશે. દેવકજી મહારાજને ક્યાં સમજાતું હતું, મોહનલાલજી મહારાજને ક્યાં સમજાતું હતું, ધારસીભાઈને ઠેઠ સુધી ન સમજાણું, પછી પ્રભુશ્રીજી મળ્યા અને પછી સમજાણું. કૃપાલદેવ દેવ લે પછી પ્રભુશ્રીજીને, સૌભાગભાઈને, અંબાલાલભાઈને તરત જ સમજાઈ ગયું. એટલે પૂર્વના એવા સંસ્કાર હોય, શાસ્ત્રીય અભિનિવેશ, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ નીકળી ગયો હોય, કુળ સંપ્રદાયના ઓક સંજ્ઞાના એ બધા ઝાડા નીકળી ગયા હોય તો થાય. આપણે કુળની કઈ ક્રિયા કરીએ છીએ સાત્વિક રીતે? કોઈ વૈષ્ણવ શ્રીકૃષ્ણ કહે એમ કરતો નથી, તો જૈન મહાવીર કહે એમ નથી કરતો. કૃપાલદેવ લખ્યું, સિયા મુસ્લિમ ભાઈઓ, તમે પૈગંબર સાહેબે કહ્યું એવું ક્યાં કરો છો? મસ્જિદમાં જઈને 12મે વર્ષે કૃપાલદેવ કહ્યું કે પૈગંબર સાહેબે જે નમાઝનો અર્થ કર્યો છે એ પ્રમાણે તમે ક્યાં નમાજ પઢો છો? બોલો, મોલવી શું બોલે? એ ક્યાંક બોલવા જતો હતો કે આ છોકરો શું સમજાવે, બાજુમાં એક ભાઈ બોલે અભ્યાસી હશે કોક, એ લડકા બોલતા હશે બરોબર, એ મોલવીને કહે તમે કાંઈ બોલતા નહીં, એ નમાજનો અર્થ સમજેલા ભાઈ, પ્રભુથી સમજી ગયેલા. પછી ધીરે 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 પછી મોહનલાલજી મહારાજ, દેવકીજી મહારાજને ખબર પડી, અને ધારસીભાઈ તો પછી ખોળામાં માથું નાખીને રેડ્યા પ્રભુસિંહજીના ધંધુકાના ધોળકાના પાછળમાં. પછી પહેલે માળે અંદરથી દરવાજો બંધ કરીને પાછો કોઈ જોઈ જાય તો મેજિસ્ટ્રેટ રડે છે કે હું ઓળખ્યો નહીં કૃપાલદેવને, મને કહ્યું છે તોય ન ઓળખ્યો, કે ચૈત્રવત ચોથને રીતે કહે છે તોય ન ઓળખ્યો. આપણે હજી તક હાથમાં છે. મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરનારા કુતર્કવાદી છે. કૃપાલદેવ મોક્ષવાળાના પાઠમાં લખે છે, આ ભગવાન મહાવીરને ગૌતમ ગણધર પૂછે છે એની વાત છે કે આત્મા હોય, મોક્ષ હોય, એ કેવું સુખ હોય. કૃપાલદેવ કહે છે, એઓને ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે સત્સુખનો વિચાર આવતો નથી. આત્મા નામનું કાંઈ એવું સુખ વસ્તુ હશે, સુખધામ અનંત હશે, પોતે જ છે સ્વયં જ્યોતિ સુખધામ, પોતે પોતાને ભૂલી ગયો છે. કોઈ આત્મિક જ્ઞાનીને એમ પણ કહે છે કે આથી કોઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં, એટલે અનંત આવ્યા બાદ સુખ કહી દીધું, કે મોક્ષમાં અનંત સુખ હોય તો કાંઈ આવડ્યું નહીં પછી વ્યાખ્યા કરતા, એટલે અનંત શબ્દ વાપરી નાખ્યો. આ એનું કથન વિવેકી નથી. નિંદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે પણ તેમાં કંઈ જાણી કે દેખી શકાતું નથી, અને જાણવામાં આવે તો માત્ર સ્વપ્ન ઉપાધિનું મિથ્યાપણું આવે, જેની કંઈ અસર પણ થાય એ સ્વપ્ન વગરની નિંદ્રા. એટલે મોક્ષનું સુખ કેવું હોય કૃપાલદેવ વ્યવહારિક દાખલો સમજાવે છે, એટલે આપણે થોડીક થોડીક ખબર પડે ક્યાંક કે આવું ક્યાંક હશે. અનંત જ્ઞાનીઓ એકને એક વાત કરી છે, એટલે સ્વપ્ન વગરની નિંદ્રા અને જેમાં સૂક્ષ્મ સ્થૂળ બધું જાણી દેખી શકાય, આમ ઊંઘે છે પણ બધું જાણે, અને સ્વપ્નું નહીં, ભ્રાંતિ નથી, સાચું, અને નિરુપાધિથી શાંત ઊંઘી શકાય, ઊંઘમાં ખલેલ નથી પડતી, સ્વપ્નું પણ નથી અને પાછું ઊંઘતો નથી. એ તો આ જ્ઞાનીના વચનને આધારે ફરી ફરીને પાછો એમાં ઉપયોગ નાખવો પડે કે આ શું કહેવા માગે છે. સ્વપ્ન વગરની નિંદ્રા જેમાં સૂક્ષ્મ થોડું બધું જાણીને દેખી શકાય, હવે દેખે ને જાણે બધું તો પછી ઊંઘતો કેમ કહેવાય? તોય પાછું ઊંઘતો છે અને ઉપાધિ જરાય નહીં, કેમ કે સ્વપ્નુંય નહીં, તો તેનું વર્ણન શું કરી શકાય, એને ઉપમા શી આપી શકે? આ તો સ્થૂળ દ્રષ્ટ ટાઈપ. એટલે મહાવીર સ્વામી ગૌતમ ગણધરને કહે છે, હે ગૌતમ, જેમ એ ભીલ રાજવિભવ સુખ ભોગવી આવ્યો હતો, રાજાએ રાખી મૂક્યો, પાણી પીવડાવ્યું એટલે બચાવી દીધો, એટલે પછી બધાને કહે છે, એક દિવસ ભીલને ભીલડીને બધા યાદ આવે એટલે ભાગી નીકળ્યો,
ત્યાં કે બહુ આનંદ હતો, બહુ મજા હતી. કે કેવું હતું કે આવા કોડા આવા શંખલા એવું કંઈ હતું કે ના, એની કરતાં અલગ અલગ હતું. પણ તું વર્ણન તો કર. તો લોકો વર્ણન કેવી રીતે કરો? અહીંયા કંઈ આપણી આગળ એવી વસ્તુ જ નથી કાંઈ. રાત દરબારમાં જે હોય એ ભીલ આગળ શું હોય? નામ તો આવડતા નથી એને, અને આત્માને નામે ક્યાં છે પાછું? એટલે ભીલના સગાવાલા બધા કહે છે હવે ચૂપ બેસ, કાંઈ એવું હતું જ નહીં. તો પછી એટલે ભીલના સગાવાલા કોણ? આપણે જેવું આજ્ઞા નહીં કે આત્મા કે મોક્ષ એવું કંઈ હોય જ નહીં એમ. કે તો પછી છાનો માનો બેસ. ભીલ કહે છે શું કહું, અહીં એવી એક વસ્તુ જ નથી. એટલે કુટુંબીઓ કહે છે એમ હોય કાંઈ, આ શંખલા આ છીપ આ કોડા કેવા મજાના પડ્યા છે, ત્યાં કોઈ આવી વસ્તુ હતી? ભીલ કહે છે નહીં નહીં ભાઈ, એવી ચીજ તો અહીં એક નથી, એના સોમાં ભાગની કે હજારમાં ભાગની એ નથી. તો તું બતાવતો ખરા કેવી હતી ત્યાં, શું બતાવે? કુટુંબીઓ કહે છે ત્યારે તું બોલ્યા વિના બેઠો રહે, તને ભ્રમણા થઈ છે, આથી તે પછી સારું શું હોઈ શકે? પાંચ ઇન્દ્રિયના વિષય અને મનથી જે સુખ હોય એની કરતાં આગળ શું હોય? હે ગૌતમ, ભગવાન મહાવીર કહે છે જેમ એ ભીલ રાજવૈભવ સુખ ભોગવી આવ્યો હતો તેમ જ જાણતો હતો, છતાં ઉપમા યોગ્ય વસ્તુ નહીં મળવાથી તે કંઈ કહી શકતો નહોતો, તેમ અનુપમેય મોક્ષને સચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષના સુખના અસંખ્યાતમાં ભાગને પણ યોગ્ય ઉપમા નહીં મળવાથી હું તને કહી શકતો નથી. કોણ? ભગવાન મહાવીર નથી કહી શકતા. જે પદ શ્રી સર્વજ્ઞ દેઠું જ્ઞાનમાં કહી શકાય નહીં પણ તે શ્રી ભગવાન જો, તો બીજો કોણ બોલે? આત્મા ઉપર પીએચડી થવાય અનુભવ કોને? નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખ ને કુમારી, અનુભવ વિંટેમ ધ્યાન તણો સુખ, કોણ જાણે નર નારી? એટલે આ અનુભવ થાય પછી જ ખબર પડે. કબીરે કહે છે આ જ વાત, ગોળખા દો મૂંગા માણસે, હવે વર્ણન કરતો કેવો ગળે લાગ્યો, એને જીભ જ નથી શું બોલે, શું ગૂંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. ઈશારો કરે આમાં બહુ મજા આવી, પણ બોલે કેવી રીતે? જીભ જ નથી. તો જ્ઞાની ઈશારો કરે છે એ વાઘને સિંહ સાથે બેસે છે, એ સર્પ સાથે બેસે છે, એક એક ઈંટ લાંબા મચ્છર સાથે બેસે છે, વાત આવી ડાંસ સાથે, જંગલી પાડા આવે છે વિરસદમાં ને શાંત થઈ જાય છે. આ બધા તીર્થંકરના અતિશય જે આકલ્પ સૂત્રમાં લખેલા છે એ કૃપાલદેવના જીવનચરિત્ર વાંચતા ખબર પડે કે આ કાળે આ બધું બની ગયું છે. એટલે મનસુખ દેવશીએ આખા તીર્થંકરના અતિશય અને શ્રીમદ રાજચંદ્રના અતિશય સરખાવીને આખો લાંબો પત્ર લખ્યો છે, સત્સંગ સંજીવનીમાં છે, એણે તો રૂબરૂ જોયેલા. અને શાસ્ત્રના અભ્યાસી સંપ્રદાયવાળા શરૂઆતમાં બધા આગમના અભ્યાસી. એટલે મોક્ષ દેખાય એવી વસ્તુ નથી પણ અનુભવ એવી વસ્તુ છે. એટલે ગોખી નાખવું પડે આપણે, અવર્ણે અગંધે અસ્પર્શે અને પાંચ ઇન્દ્રિયોથી દેખાય કે મનથી કલ્પાય એ આત્મા કે મોક્ષ હોય નહીં. એટલે ધ્યાન સત્સંગ વગર કરવા બેસે એટલે કોપાલુ કહ્યું તરંગ થાય. અને સૌભાગભાઈને કહ્યું એટલે ડુંગરસિંહ ગોસળે માટે 335માં પત્રમાં કે વાસ્તવે જે જ્ઞાનીને ઓળખે છે, એટલે જે શ્રીમદ રાજચંદ્રને ઓળખે છે, એમ માને છે કે હું ઓળખું છું બુદ્ધિથી ભલે વાંચીને, એ ધ્યાન અધિકને ઈચ્છે નહીં એવો મારો અંતરંગ અભિપ્રાય છે એમ કૃપાઉદેવે 335માં પત્રમાં ડુંગરસિંહ ગોસળિયા લહેરાભાઈ મગનભાઈ માટે કહ્યું. સૌભાગભાઈને પત્ર લખ્યો, તોય કરે તો સત્સંગ નથી ને કરે છે તો. એટલે 128માં પત્રમાં છેલ્લે લખ્યું કે સત્સંગ વિના ધ્યાન એ તરંગરૂપ છે, આ ગાંડ પણ છે, એમાં જીવ જિંદગીની કિંમતી ક્ષણો કિંમતી વર્ષો ગુમાવી દે છે અને બફમમાં રહે છે કે મને અનુભવાય છે. હવે બીજા ભાઈ પૂછે છે, હવે એટલે બધા અલગ અલગ પ્રકારની પ્રકૃતિના માણસો ભેગા થાય કાવીઠામાં અને બોધ ચાલતો હોય, એટલે ગામો ઢેડિયાનો વડ કાંઈ બી પૂછે, કોપલ તો બધાનું સમાધાન કરે, ગમે તેમ કરીને જીવ અધ્યાત્મમાં આગળ વધે. એ કૃપાનાથ કળિયુગ એટલે શું અને સતયુગ એટલે શું? કોક પૂછે છે કૃપાલદેવને. પરમકોલ કહ્યું એક ગામમાં ખેતર ખોદતા ધન નીકળ્યું. હવે ખેતર થોડા દિવસ પહેલા નવા ખેડૂતે લઈ લીધેલું પણ ચરું નીકળ્યા, એટલે વિચારે છે કે આ ખેતર મારું તો નથી, મેં જેના આગળથી લીધું છે એને આપ્યા હું, અને ખેતર તો ખરીદી લીધું છે ઓનરશીપથી, પણ આ સતયુગ હતો એટલે ચરું બધા દેવા જાય છે. ઓલા ખેડૂતને કે આ તમારા ખેતર ખેડવા ગયો એમાં ચરું નીકળ્યા છે, તમારા છે. એટલે ઓલો ખેડૂત સતયુગનો ખેડૂત છે, એ મેં તો તમને ખેતર વેચી નાખ્યું છે કે મારું ક્યાં છે, આ મેં ખેતર વેચ્યું એટલે જમીનની નીચે જો એ તમારું જ કહેવાય ને,
એટલે કૃપાલદેવ સતયુગ અને કળિયુગનો તફાવત સમજાવે છે, એટલે કે હું નહીં લઉં આ પૈસા, આ સોના ઘરેણા આ બધા ચરું હું નહીં લઉં. એટલે રાજા આગળ જાય છે. રાજા કહે છે મારો ક્યાં અધિકાર છે? રાજા નીતિ પ્રધાન હતો, સતયુગનો રાજા હતો. તપેશ્વરી રાજેશ્વરી, રાજેશ્વરી નરકેશ્વરી નહીં, ઈડરના રાજાએ કૃપાલદેવને પૂછેલું, સદાચારી હતો. એટલે ઈડરના રાજાએ કૃપાલદેવને પૂછ્યું, બધા રાજા નરકેશ્વરી જોઈ તપ તપ કરે, બાળ હઠ તપ, બાળ તપ. એટલે તપેશ્વરી રાજેશ્વરી, રાજેશ્વરી નરકેશ્વરી. એટલે ઈડરના રાજાએ કૃપાલદેવને પૂછ્યું કે આ સાચી વાત છે? એટલે કૃપાલદેવ કે સામાન્ય રીતે સાચી વાત છે, પણ બધા રાજા માટે નહીં, નીતિ ને સદાચારમાં હોય તો નરકે ન પણ જાય. ભરત ચક્રવર્તી ક્યાં નરકે ગયા? સનતકુમાર ચક્રવર્તી ક્યાં નરકે ગયા? એટલે છ ખંડના રાજા હતા. આણ નહોતા માનતા તો લડાઈ કરેલી. એટલે બધા રાજા કઈ નરકે ન જાય કે, પણ સામાન્ય રીતે આ પંચ સતયુગ અને કળિયુગમાં ફરક શું છે એ સમજાવે છે કૃપાલદેવ. એટલે રાજા તો સતયુગના હતા, હું તો કે પ્રજાનો માની તો નોકર છું. પુષ્પળમાં કૃપાલદેવ કહ્યું, મારાથી આ ન લેવાય કે, તમે કાલે આવજો, હું મંત્રીની સાથે મિટિંગ કરીને પછી કહીશ તમને. સતયુગ હતો, ત્રણેય જણા સ્વીકારવા તૈયાર નથી. આચો કોને આપવું હવે? બીજે દિવસે રાતના 12 વાગે કેલેન્ડર બદલી જાય ને તારીખ, કળિયુગ બેસી ગયો. બોલો ખેડૂત આવો, લાવો મારા ચરુ. કે મેં તમારી આગળથી ખેતર વેચાતું લીધું છે, હું શાનું આપું? રાજાએ સિપાહી મોકલ્યા કે બોલો હજી આવ્યો નહીં આ. રાજા કહે કે હું જાણો માલિક, કેમ કે રાજ મારું છે. બોલો કે મેં તને આ વેચેલું ખેતર વેચેલું, અંદર ચરું દાટેલા એ કે થોડા વેચેલા, મારે આપી દે. કે મેં તને પૈસા આપેલા, આ મારો હું જ માલિક છું ને. બીજે દિવસે વૃત્તિ બદલી ગઈ કે આ સતયુગ અને કળિયુગમાં આપણે આ કળિયુગમાં રહીએ છીએ. વ્યવહારમાં આવું છે તો અધ્યાત્મમાં તો શ્રદ્ધા જ કેમ આવે? છૂટવાની વાત નહીં. અને જ્ઞાની પાસે તો વ્યાગ ત્યાગ વૈરાગની જ વાત હોય, બીજી કોઈ વાત હોય જ નહીં. જ્ઞાની ખોટા સર્ટિફિકેટ ન આપે. ઉપદેશ એમ લખ્યું છે કે અસદગુરુઓ જીવની વૃત્તિને પોષે છે. એને કહે તમે બહુ આગળ નીકળી ગયા છો શ્રાવકજી, તમે તો પુણ્યની મંદિર પુણ્યના ધણી છો. પહેલે એને બેસતા હોય, કૃપાલદેવ અંબાલાલભાઈને કહે, અંબાલાલ ગાદલા ઉઠાવો, વયા જાઓ. સુભગભાઈને કહે, અમને વ્યવહારિક વાત લખતા નહીં, કંટાળો આવે છે. પ્રભુશ્રીજી સર્વસંગ પરિત્યાગી સાધુને કહે, તમે સાધુ છે ના, તમે સાધુ જ નથી. આવું કોને ગમે? પોતાની વ્યવહારિક વૃત્તિઓ, લાલચો, ઈચ્છાઓ પૂરી ન થાય છતાં જે જ્ઞાનીનો આશ્રય ન છોડે એ નિકટભવી જીવ હોય, કૃપાલદેવે કહ્યું છે. આવું ક્યારેક જ બને ને, અને ઠેર ઠેર થોડું બને. આ ટોળા હોય આવા, મોક્ષ માર્ગીના ટોળા હોય. એટલે કહે છે કે કળિયુગ અને સતયુગમાં આટલો ફરક. એકવાર શેઠને મેળે બોધ સાંભળી પ્રાગજીભાઈ જેઠાભાઈ બોલ્યા, આપણી જેમ ભક્તિ તો ઘણીએ કરવી છે, પણ આ પેટ ભગવાને આપ્યું છે ને, કમાવું તો પડશે ને, ખાવું તો પડશે ને. કૃપાલદેવ કહે છે આ પ્રાગજીભાઈને, કૃપાલદેવ તો ખબર હોય અંતર્યામીપણાથી કે આ ભાઈ ખાલી બાના કાઢે છે. એટલે કહે છે તમારા પેટને અમે જવાબ દઈએ તો? તમને અમે ઝવેર શેઠને બંગલે જ રાખીએ અલગ જગ્યામાં. ઝવેર શેઠ જે ખાય તમને ખવડાવીએ, જે માટલામાંથી ઝવેર શેઠ પાણી પીવે અમે તમને પાણી આપે, તમારે ભક્તિ કરવાની ખાલી. બોલા ભાઈ તો રાજી થઈ ગયા કે બધું મફતમાં મળશે. કે પછી કે અહીંયા લગ્નનો વરઘોડો નીકળે કે શરણાઈ નીકળે વગર વાગતી હોય, તમારે ડોકું કાઢીને જોવાનું નહીં, એમ તો કેમ બને? કે બોલા ભાઈ કહે છે, કોઈ ભક્તિ કરવી નથી, પાંચ ઇન્દ્રિયો પોષવી છે અને બાના કાઢવા છે. કે ના તેને જાણે આંગણ ટેડા. શરત એટલી કે નીચે કોઈનો વરઘોડો જોતો હોય અથવા બૈરા ગીત ગાતા ગાતા જતા હોય તો બહાર જોવાનું નહીં, ખાલી ભક્તિ કર્યા કરવાની. ઝવેર શેઠ ખાય એ જ તમને આપશે, પીવે એ જ તમને આપશે. કે સંસારની વાતો કરવાની નહીં. કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ બીજી વાતચીત કરવી નહીં, તેમ સાંભળવી પણ નહીં. પ્રાગજીભાઈ કહે છે એ પ્રમાણે તો અમારાથી રહેવાય નહીં. એટલે કૃપાલદેવ કહે છે આ જીવને ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ધરે છે. ભક્તિ કરતા કોણ ભૂખે મરી ગયું? પ્રાણી માત્ર આહાર પાણી પ્રાય પામે છે. સુભગભાઈને કહે છે તમ જેવા કુટુંબને નહીં મળે જેને ખરેખર વિતરાગનો ધર્મ આરાધવો છે, કૃપાલદેવની આજ્ઞા માનવી છે, એ ભૂખે મરી જશે, ખાવાનું નથી. એટલે સુભગભાઈને તો અઠવાડિયા પછી ધાન નહોતું, તોય કૃપાલદેવે પરીક્ષા કરી કે તમે અમને ઓળખી ગયા આ ભવે. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા, તમને સમ્યક બોધ મળ્યો, સમ્યક બીજની પ્રાપ્તિ દેવા, આગળ કેમ નથી વધતા તમે? ખીજાણા કૃપાલદેવ સ્વભાગભાઈને કે તમે ને અમે આમ વરસશું તો વરસાદ કોને માટે વરસશે? પછી સૂર્ય કોને માટે ઉગશે? લૌકિક દ્રષ્ટિએ તમે ને અમે વર્તન કરશું
અમે તમને મંત્ર આપશું, માદળિયું આપશું, દોરો ધાગો આપશું, એટલે તમે સુખી થઈ જશો વ્યવહારમાં. આ જ્ઞાનીનું લક્ષણ હોય, આ તો દર્શનાવણીય કર્મનો બંધ પડશે તમને. કે 368માં પત્રમાં લખ્યું છે, જ્ઞાની પાસે કોઈ પણ જાતની વ્યવહારની ઈચ્છા કરી, જ્ઞાની કરે જ નહીં એવું. કદાચ જ્ઞાની કરે, એ જ્ઞાની હોય જ નહીં, ને હોય તો એ 11મેથી પહેલે ગુણથાને આવી જાય એમ કહ્યું છે સીધો. કેમ કે માથે કોઈ ન હોય એટલે આવું કરે, એટલે રીધી સીધીથી પળવારમાં કોપલ કરે, ભ્રષ્ટ થઈ જાય. પણ ક્યારેક કાગડો બેસે ને તાળગોલો પડે એવું થયું હોય, એટલે બધાને કહેતા ફરે કે ફલાણી જગ્યાએ હું ગયેલો ને ચમત્કાર થયો. એ પ્રમાણે નામકર્મનો ઉદય હોય અને અનુબંધ પાપનો હોય, એટલે આને પાપાનુબંધી પુણ્ય કહેવાય જૈન પરિભાષામાં. ઉદય પુણ્યનો છે એટલે વખાણ થાય, એને જોતું તો એ મળી ગયું. અનુબંધ પાપનો છે, એ અનુબંધ જ્યારે ઉદયમાં આવે ત્યારે જીવને પછી રડવા માટે આંખ પણ નહીં હોય અને ફરિયાદ કરવા માટે જીભ પણ નહીં હોય. પ્રભુજી કહેતા પોપાબાઈનું રાજ નથી. ભક્તિ કરતા કોણ ભૂખે મરી ગયો? જીવ આમ છેતરાય છે, પ્રાણી માત્ર આહાર પાણી પામે છે, પણ જીવને ભક્તિ નથી કરવી, જીવને ખાલી પેટ નથી ભરવું, પટાર ભરવા છે. કબીર કહે છે બધા લોકોને ખાવા પીવાનું તો મળી જ રહે, આધી રોટી હક્કી હક છે એનો. શરીર મળ્યું છે ને, પહેલાં નસીબ બન્યું એનું, પછી શરીર બન્યું. પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર. એના માતા કોણ, એના પિતા કોણ, એના માટે 1 લિટર દૂધ તૈયાર છે સ્તનમાં, પછી પ્રસૂતિ થાય. એ શેરડીને દાંડા થોડો ખાવા માંડે જમીને, જન્મીને તરત જ. પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર, સુંદરદાસ કહે છે. તું લુહા કૂટે લુહાર એવી રીતે કર્યા કર, કે ઉદય પ્રયોગે તું કર બ્રહ્મ વિચાર. કબીર કહે છે આધી રોટી હક્કી આખી ખાય આપ, આખી ખાવી છે ને તો મહેનત કરવી પડશે થોડીક. જો ચાહેગા ચોપડી કરના પડેગા પાપ, આપણે ચોપડીને ખાવી છે. ચોપડીને ખાય પછી દવા લેવી જ પાછી કોલેસ્ટ્રોલની. મુમુક્ષતાનો આનંદ આવે છે. 254માં કુપદો લખ્યું છે મુમુક્ષતાનો આનંદ, કે હવે મત આ આશ્રમમાં સારું છે, મોટો બંગલો છે, વાતાવરણ સારું છે, ઝાડપણે ઘણા છે અને અનુકૂળતા છે બધી, અને શાંતિથી ભક્તિ કરીએ છીએ. આ પરમાત્મા યોગ્યતા અટકાવી દે, સત્પુરુષના ઓળખાણ થવામાં અંતરાય છે મોટો. મુંબઈના બે કચ્છી ભાઈઓ બ્રહ્મચારીજીને કહે છે, વર્ષોથી આગાસ જાય પ્રભુજીના વખતથી, તમારે બંગલો કરવો છે અહીંયા આગાસ, જેમ છે કે બેસો અહીંયા. તમે અહીંયા કેટલા વખતથી આવો છો? તો કે આટલા વર્ષોથી આવીએ છીએ. તમે અહીંયા ક્યારે આવ્યા અને તમને ભક્તિ કરવા માટે આવ્યા હોવ અને જગ્યા ન મળી એવું બન્યું? તો કે ના. તો શાંતિથી ભક્તિ કરો ને બંગલો શા માટે બાંધો છો? ગળે ઉતરે આપણને. એટલે 254માં કોપદો લખ્યું છે મુમુક્ષતાનો આનંદ એ જીવની પરમાર્થ યોગ્યતા અટકાવી દે. આપણને આનંદ આવે છે કે બધું બધું બરોબર છે, હવે જમવાનું મફત મળે છે 2 રૂપિયામાં, સાંજે મફત, ખર્ચો જ નહીં કાંઈ, સાંજે 2 રૂપિયા તો બપોરે મફત, અને મોટા દિવસોમાં તો પૈસા લેતા જ નથી, રૂમે આપે છે, પેન્શન આવે છે એમાં થોડા વાપરીએ છીએ વ્યાજમાંથી. હવે આનંદ છે અમારે, બધું બરોબર છે. એટલે પછી શું થઈ જાય? અધ્યાત્મના નિવૃત્તિ સ્થાનને બદલે એક ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય જીવને, અને જીવ પ્રમાદી થઈ જાય અને અંતરાય કરે, એને યોગ્યતા અટકાવી દે. 254માં કુપો જો લખ્યું છે મુમુક્ષતાનો આનંદ. ભગવાને પુણ્યા શ્રાવકને સમયે વખાણી, શ્રેણીક રાજા પાસે નહોતી. શ્રેણીક રાજા પણ ભગવાન મહાવીરના પરમ ભક્ત હતા, જેવા પુણ્યા શ્રાવક હતા એવા જ સંકિત ના ધણી હતા. ભગવાન મહાવીરે જ એને સહિત સંકિત કરાવડાવ્યું. તોય સામયિક શ્રેણીક રાજા કરી નહોતા શકતા, એક પણ વ્રત પાળી શકતા નહોતા. પુણ્યા શ્રાવકની સામયિકનું ખાલી પુણ્ય મળે તો નરક અટકી જાય એવું હતું, પણ મળે તો કે ના, હું તમારો પરમ ભક્ત, મારે નરક હોય? એ કર્મ છે, આ મને દેખાય જે કહું છું. કર્મો કરેલા બધાને ભોગવવા જ પડે, એટલે ઠીક, એક પુણ્યા શ્રાવકની સામેનું પુણ્ય લે આવું. પુણ્યા શ્રાવક મારે વાંધો નથી, ભગવાનની આજ્ઞા છે તો હું તો આપી દઉં, પણ કેટલી કિંમત પૂછ્યો ભગવાનને. ભગવાનને પૂછવા ગયા પછી કહે છે, તારા રાત દરબારની બધી મિલકત, અંતપુર, બધી રાણી બધી મૂકી દે ને ગીરવે, તો દેવલોકના પલંગનો એક પાયો ન મળે. સામાયિકનું એટલું મોટું પુણ્ય છે. તો ભગવાને આ પુણ્યા શ્રાવકની સામાયિક વખાણી,
કે ભક્તિ કરતા પેટ આગળ કરો જ તમે. બે જણાનું હતું, ત્રીજો જણ કોઈ આવે તો બેમાંથી એકને ભૂખ્યું રહેવાનું, એવી રીતે એ જીવતા હતા શ્રાવક ને શ્રાવિકા. જેનું પુણ્ય શ્રેણિક રાજા ખરી શકે એવું ન હતું. પૌદ્ગલિક મોટા જ હલકાપણું છે કે તમે ધર્મ કરવો છે તમારે. એટલે આવી બધી સાદી ભાષામાં બોધ આપી કાવીઠા ક્ષેત્રે કુપોલદેવે, એ બધું ઝીલેલું છે અમદાવાદ અંબાલાલભાઈ અને ઉપદેશ સાહેબમાં લખાણું છે. પણ જીવને લોકસંજ્ઞા એ ધ્રુવ કાંટો રાખ્યો છે. એટલે કુપોલદેવ તો સિદ્ધાંત આપ્યો છે કે લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ ગમે તેવી શ્રીમંતતા હોય, અધિકારવાળી હોય, કુટુંબ પરિવારવાળી હોય, દુઃખનો જ હેતુ છે. આત્મસમાધિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ નિર્ધન હોય પુણ્યાશ્રાવકની જેમ તો એ ભગવાન મહાવીર વખાણે છે. એને આપણે લોકો વખાણે કે જ્ઞાની વખાણે, એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ એને સોળમો ભવ જ નથી. સોળ તો ગણવા માટે, પંદર ભવ તો તે ભવે કે ભાવિ થોડા કાળે જેવું સ્વરૂપમાં સ્થિત થઈ જાય. આપણે ઝેર હાથમાં લીધું છે. 729માં પત્રમાં કુપોલદેવ કહે છે કે લોકોમાં વખણાય મોટું ઘર, અલંકાર આદિ પરિગ્રહ, લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ સદ્ધવણ પણ લોકો વખાણે. કહેવું પડે આ ધર્મિષ્ઠ છે આ ભાઈ, પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે ગોપાલદેવ કે. એટલે આ બધા ચરોતરના ભોળા બળા જીવોને ગોપાલદેવ આવી રીતે સાદી ભાષામાં બોધ આપે છે. ગટરમલનો જે મોહપતિનો પ્રસંગ આવે છે ખંભાત ક્ષેત્રે, આગલા સમાગમમાં વાત કરેલી, ત્યારે ગોપાલદેવ પાસે કપડાનો ટુકડો નહોતો. ત્યારે ઝવેરસિંહ આગળ સફેદ કલરનો રૂમાલ હતો. એટલે કુપોલદેવ ઈશારો કરે ઝવેર બાપાને કાવીઠાના કે લાવો. ઝવેર બાપા સમજ્યા નહીં પણ માગ્યો એટલે આપ્યો. પછી કુપોલદેવ રાખે છે અને ગટરમાં લાવે છે એટલે નીચે મૂકી દે છે. એને આગ્રહ હતો કે એ કપડું દોરો સાથે કાને બાંધવું જ પડે, મોપતિ ચડાવવી જ પડે. એ પ્રસંગ પણ અહીંયા, એટલે ઝવેરસિંહ પાસેથી રૂમાલ માગે, શેઠ પહેલાં સમજ્યા નહીં, પછી થોડી વારે સમજાયું કે આ ઈશારો શાનો કરે છે કુપોલદેવ. પછી મારો રૂમાલ આપ્યો મેં અને ગટરમલને બોધ આપ્યો. મરતા પહેલાં ગટરમલને પછી સમ્યક શ્રદ્ધા આવી ગઈ, એણે જે પ્રાયશ્ચિત પણ કરી લીધું પછી. એટલે કુપોલદેવને કોઈ પૂછેલું કે ગટરમલ તમારી પાસે આવો આક્રોશ વચન બોલ્યો એની ગતિ કઈ થશે, થોડા વખતમાં દેહ ચૂંટી ગયો. કુપોલદેવ કે જેણે પ્રાયશ્ચિત કરી લીધું છે એના ભાવ બદલી ગયેલા, એને પોતાની ભૂલ સમજાઈ ગયેલી, જાગ્યા ત્યાંથી સવાર ફરીવાર ગણવા માંડો. પોષ મહિનામાં અહીંયા એક પ્રસંગ છે ઝવેર બાપાનો. એટલે સાથે જ સંવત 1953માં પોષ મહિનામાં ટ્રેનમાં દર્શન સમાગમ અર્થે વવાણિયા જવા નીકળ્યા. કોણ? ઝવેર બાપા. 21:30 ટિકિટ લીધેલી બધાને સાથે લઈને, રતનચંદ શેઠ ઘરના બધા છોકરા, છોકરાને છોકરા, છોકરીને છોકરા બધાને ઘર, અને કુપોલદેવ વવાણિયા હતા. એટલે વવાણિયાની ટિકિટ લઈને ગયા. જોગવાનું જો કુપોલદેવ પછી મોરબી આવી ગયેલા. કુપોલદેવ ત્યાં બોધ આપે છે, જ્ઞાનમાં ખબર પડે છે કે કાવીઠાના ઝવેર છે જેને ઘરે હું 52માં ઉતરેલો એ મારા સમાગમ અર્થે અહીંયા આવે છે દર્શન. એટલે એક ભાઈને કહે છે તમે મોરબી સ્ટેશને જાઓ, અને જેણે 21:30 ટિકિટ લીધી હોય ને એ ભાઈને કહો અહીંયા ઉતરી જાઓ, વવાણિયા ના જાઓ. એટલે આ ભાઈ જાય છે. આ ભાઈ કંઈ એવા અધ્યાત્મના એવા નહોતા, ઓળખાણમાં ખાલી મોકલેલા એ ત્રાયત તરીકે. ખબર પડી આ ઉતર્યા એટલે મોરબી સ્ટેશને કે તમે આ ટોળું તમારું આ 21:30 ટિકિટ તમે લીધી, તો કે હા તને કેમ ખબર? તો કે અમને શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે એને અહીંયા જ ઉતારી દેજો, આગળ જવા નહીં દેતા, એ અહીંયા જ છે. કે આ કયું જ્ઞાન? આ બધા તારીખ વાર સ્થળ સાથે 21:30 ટિકિટ લીધી છે એટલે 21 આખી અને અડધી એક આ કુપોલદેવને એ પણ ખબર છે. અને એ વવાણિયા જાય છે દર્શન થવા, એને અહીંયા ઉતારી દો કે આગળ જાય નહીં. અંતરેમાં પણ જાણી અને મોરબી અટકાવી દીધા હતા. એક વાંદરો સામેના ઝાડ ઉપર બેસી કુપોલદેવની સામે ધ્યાનથી જોયા કરતો હતો. તે તરફ દ્રષ્ટિ કરી કુપોલદેવ બોલે છે વાંદરાને. શું કહે છે? મહાત્મા. વાંદરા મહાત્મા છે ને, દિગંબર મુનિને કહે છે મહાત્મા. નગ્ન છો, વનવાસી છો, અપ્રતિબદ્ધ વિહારી છો, પણ તમારે હજુ મોક્ષને જવાની વાર છે. આવું બે જગ્યાએ બનેલું છે. અહીંયા બનેલું છે આ કાવીઠામાં, અને વસો ક્ષેત્રે બનેલું છે. અમુક જગ્યાએ એમ છે કે ઉત્તરસંડા ખેડામાં બન્યું છે. એટલે એકની એક વાત કુપોલદેવે વચનામૃતમાં ઘણા પત્રો છે 15 જેટલા, એકની એક વાત બીજા પત્રોમાં પછી ડિટ્ટો સેમ જાણે કોપી કરવી એવું હોય, પણ એક સૌભાગભાઈને લખ્યું હોય, બીજાને જ લખ્યું હોય. 769, 771, 703, 704 બધું એકને એક વસ્તુ છે. કહે છે કે અપ્રતિબદ્ધ વિહારી છો, વનવાસી છો, નગ્ન છો, મહાત્મા, પણ તમારે મોક્ષે જવાની હજી વાર છે. છોડી મત દર્શન ત્રણો, આગ્રહ તેમ વિકલ્પ,
કયો માર્ગ સાધે તો મોક્ષે જવાય, રાગદ્વેષ છોડે તો. તો વ્રત ફલાણા લઈ લઈએ તો દિગંબરના, એક દોરો પરિગ્રહ નહીં તો. પણ અંતરંગ પરિગ્રહ ગયો છે કે નહીં? બાહ્ય પરિગ્રહ તો છોડ્યો, મુખ્ય તો અંતર પરિગ્રહ છે, ક્રોધમાન માયા લોભ અને નવ નોકશાય. અને એના કરતાં મોટો 14મો નંબર મિથ્યા દર્શન છેલ્લે. એને એમ અભિમાન હોય કે એક દોરો પણ મને નથી અડતો. કેનું અભિમાન છે? હું શરીર છું ને, મારા શરીરે એક દોરો નથી અડતો. એ દેહાદેહ સાથે લઈને ગયા ને, છૂટે કેવી રીતે જો? પરિગ્રહ તો સાથે લઈને ગયા, મોટો અનાદિકાળથી જે સાથે જ છે પરિગ્રહ. બંગલા, પતિ, પત્ની, સંતાન એ તો ભવે ભવે બદલ્યા કરે. આ પરિગ્રહ તો અનંતકાળથી સાથે જ છે. અગૃહિત મિથ્યાત્વ એ તો સાથે લઈને ફરે છે, લીધું નથી, છે જ. એટલે જંગલમાં ગયા, એકલ વિહારી છે, વનવાસી છે, અપરિગ્રહી છે બહારથી, દોરોય નથી અડતો, પણ શરીર અડ્યું જ ને હજી. તો સાધુ થવું છે કે આત્મા થવું છે? ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે, ગોપાલદેવ કહે છે. અકર્તવ્ય ભાવે એટલે કરવાનું જ નથી, કર્તવ્ય એટલે વિદ્યાર્થ કહેવાય સંસ્કૃતમાં, કરવાનો જ છે. આ કેમ સમજાય આપણને? ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. ગોપાલદેવ શું કહે છે 255માં? અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી તરફ માંડ જાણીએ છીએ. ગોપાલદેવને દેહ નથી અડ્યો, શરીર નથી અડ્યું, તો ધોત્યું ક્યાંથી અડ્યું છે વેપારીનું? તો દિગંબર સાધુ આગળ જેને દેહાદ્યાસ છે કે ધોત્યાને પાઘડીમાં ખેસવાળા ગોપાલદેવ આગળ. એકને એક દોરાનો પરિગ્રહ નથી પણ દેહાદ્યાસ છે, એકને દેહાદ્યાસ નથી, દેહાતી જ દશા છે. ઉદયના યોગે કપડાં પહેર્યા છે ઝવેરી બજારને ગલ્લે, કોણ આગળ? એનો વિચાર વિવેકપૂર્વક છે કોઈને, કે ત્રિભુવનભાઈ ખંભાત જઈને કે બધા સંપ્રદાયમાં જઈને કે અમે જેને મળીએ છીએ ને એને ક્ષયિક સમકી છે, એટલે તરત જ ચોપડો કાઢે કે આ કાળે ક્ષયિક સમકી જ ન હોય. હરકચંદજી મુનિ કહેતા હતા ગોપાલદેવને પહેલી મિટિંગમાં, ગોપાલદેવને કે અવધાન કરો. ગોપાલદેવ અમે છોડી દીધા છે અવધાન, તો કરો. પ્રભુજીનું કલ્યાણ થવાનું હતું પ્રથમ મિલનમાં, એટલે 8 અવધાન બતાવે છે. એટલે હરકચંદજીને લાગ્યું જ્ઞાની છે, આ કાળે ક્ષયિક સમકી હોય? ગોપાલદેવ કે હોય, કે શાસ્ત્રમાં તો ના છે. હરકચંદજી મહારાજ પ્રભુજીના ગુરુ કહે છે કે શાસ્ત્રમાં તો ના કહે છે. ગોપાલદેવ ક્યાં લખ્યું છે? તો કે ભગવતી સૂત્રમાં. ગોપાલદેવ કે લાવો બતાવો ભગવતી સૂત્ર. એ ભગવતી સૂત્રનું વાંચન 4 મહિનાથી કરતા હતા હરકચંદજી મહારાજ. ગોપાલદેવ કે બતાવો ક્યાં લખ્યું છે, હોય તો બતાવે ને. પછી ન મળ્યું, પછી પ્રભુજી કહે છે હું અવધારવા જાઉં ઉપર, પછી તો આ પાડવી જ પડે ને. એટલે ગુરુની દીક્ષા, ગુરુની આજ્ઞા લઈને પ્રભુશ્રીજી ગોપાલદેવને ગુરુ માનવા ઉપર ગયા અને 3 નમસ્કાર કર્યા. સ્વચ્છંદ કર્યો જ નથી પ્રભુશ્રીજીએ. હવે અવધાન બતાડ્યા અને આમાં હારી ગયા. પછી ગોપાલદેવ બતાવો ક્યાં લખ્યું છે ભગવતી સૂત્રમાં. ભગવતી સૂત્રમાં લખેલું કોણે? ભગવાન મહાવીર બોલે અને ગણધર જીલેલું. ગોપાલદેવ ત્યારે ઊભા હતા ને ગણધરની સાથે, ભગવાન મહાવીરની સાથે હતા એ. એટલે એમાં શું શું લખાણું હોય ગોપાલદેવને તો ખબર છે, એટલે ન બતાવી શક્યા. એટલે પછી હરકચંદજી મહારાજને થયું કે આ છે કોઈ જ્ઞાની. એટલે તરત જ પ્રભુજી લાભ લે છે આ સંજોગનો કે હું અવધારું એકલો ઉપર જઈને. તો કે આ અવધારો ઉપર જઈને 3 નમસ્કાર કરે છે. ગુરુ બદલાવી લીધા ઉપર જઈને, ભાવ બદલાવી લીધો, ભાવ ભ્રમણ પતી ગયું. પછી બધું પ્રથમ મિલનમાં થયું છે. આ એટલે સર્વસંગ પરિત્યાગી સાધુ ગોપાલદેવને માનવાવાળા ગોપાલદેવ નથી ઓળખી શકતા અત્યારે, ગુંઠાણા માપે જ ગોપાલદેવના. અને આ સર્વસંગ પરિત્યાગી સાધુ 14 વર્ષ મોટા એ ગોપાલદેવને પ્રથમ મિલમાં 3 નમસ્કાર કરે છે. આપણે કોનો દાખલો લઈને હવે ગોપાલદેવને માપશું? આપણે તહતી કરે જ છૂટકો છે આ, અને કાં તો અનંતાનું મંદિર રાખે જ છૂટકો છે, બીજો કોઈ ઉપાય નથી. હવે એ જીવ તને જેમ ગમે એમ કર, ભગવાન મહાવીર ગૌતમ ગંડનને કહે છે. આ જીવ ન માને તો શું કરવું? તો કે એને કહેવું એ જીવ તને જેમ ગમે એમ કર. ફલાણા પુસ્તકમાં આમ લખ્યું છે, ફલાણા આમ કહે છે, ફલાણાને મનાય કે મહાવીર સામે કહ્યું એ મનાય? તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, પછી કહે છે મારે મહાવીરને માનવું છે. એટલે આપણો કેટલો સ્વચ્છન છે ને કેટલો પ્રતિબંધ છે. આ ટાળી સ્વચ્છન અને પ્રતિબંધ જો ગોપાલદેવની ભક્તિ કરે તો મોક્ષ પાટણ પ્રભુજી કે સાવ સહેલું છે, અને નહીં તો અનંત ઉપાય નથી. એક વખત ધૈણિયાના વડ નીચે ગોપાલદેવ બેઠા હતા ત્યારે એક પટેલ આવ્યા. પટેલ કહે છે હું આપની કથા સાંભળવા શેઠને મેળે રોજ આવું છું, હાજરી પુરાવે છે. ગોપાલદેવને કહે છે, ગોપાલદેવ કે તમારું ઘર ક્યાં છે? એટલે કહે છે
આ શેઠના ઘરની સામે જ છે કે ઝવેર બાપાના ઘરની સામે તમે શાની ભક્તિ કરો છો કે હમણાં તો અમને સાંભળવા આવો છો રોજ રોજ શું કરો તમે કે હું ઘણા વર્ષોથી ડાકોર દર પૂનમે જાઉં છું એટલે ગોપાલદેવ કહે છે તમે પ્રેમી છો એટલે ગોપાલદાસ અમારે તમને બે વાત કહેવી છે તો કયો રાજી થઈ ગયા ગોપાલદાસ હાથ જોડીને તમારો ગુરુ કોણ છે કે તો કે આખા ગામના જે ગુરુ છે એ અમારો ગુરુ છે કે અને પોતે ગામના મોભી છે જઈને તાર આખા ગામના જે ગુરુ છે અમારો ગુરુ છે પરમ તેઓને જમાડજો એ રિવાજ પ્રમાણે દક્ષિણા આપવી હોય તો આપજો નો આપવી જ નહીં આપતા પણ એમ કે આપવી હોય તો આપજો પણ તેમનું એક પણ વચન સાંભળતા નહીં કોનું આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને અનુકૂળ નથી વચનામૃત 170 જૈન સાધુ તમારે ઘરે આવે તો વરાવજો ગોપાલદેવ કહ્યું છે લોકો આ વાક્ય લખેલું છે તો બોલી નથી શકતા તો ડરે છે અરે વાંચેલું આપણા લખેલું બોલવાનું છે એમાં ડર લાગે છે આટલી શ્રદ્ધા ગોપાલદેવમાં 40 આ પત્ર આવે ત્યારે એ વાક્ય છોડી દે કેમ સ્પીડ બ્રેકર શું છે પ્રભુજી કહેતા દાતડા છે સંપ્રદાયના આ સ્પીડ બ્રેકર છે એટલે આ વાક્ય આવે એટલે જંપ મારી નાખે કે આધુનિક મુનિઓનો સૂત્ર શ્રવણને અનુકૂળ નથી બ્રહ્મજી કે મારે તેને લખ્યું વાંચવું છે હું તો ટપાલી છું હું જ્ઞાની હોઉં તો મારે તકલીફ કે હું ગુરુજી છું હું કપૂરનો વેતરો છું બ્રહ્મચારીજી કે એણે જે લખ્યું છે એ મારે લોકો તરફ પહોંચાડવાનું છે પ્રભુજીની આજ્ઞાથી તો હું શા માટે ન લખું એણે 680 લખ્યો છે તો બ્રહ્મચારી એમ કરીને 680 છપાવી નાખ્યો અરે બાપરે એમ એમ લખ્યું છે હું બીજો મહાવીર છું એણે તો 20મી વર્ષે કીધું હતું આ તો હમણાં લખાણો 680 તો પછી વર્ષો પછી તો 27મી નહોતો છાપતા બ્રહ્મચારીના હાથમાં પરમસુદ પ્રભાવ મંડળનું પ્રકાશન ખાતું આવ્યું હાથમાં એ કે એણે લખ્યું છે એ જ મારે કહેવાનું છે મને પ્રભુજીની મારા ગુરુની આજ્ઞા છે કે તારે મુખ્ય બ્રહ્મચારી સોંપણી આ માર્ગ ફેલાવવાનો છે તો હું ન ફેલાવું આ તો મારા જેવો ભૂંડો કોણ પછી એણે અર્થ કર્યો કોઈ પૂછ્યો એટલે બોધામૃતમાં 841મો પત્ર છે જૂનામાં 9મા 1032મો છે અનંતકાળના જે સંપ્રદાયના કદાગ્રહ મિથ્યા આગ્રહ એ નીકળી જાય ને એટલે સમ્યક દર્શન થઈ જાય ગમે ત્યારે પછી જમતો હોય પૈસા ગણતો હોય તોય થઈ જાય દોડા ઉપર નાતના નાતા કેવળ જ્ઞાન થયાના દાખલા છે જૈનમાં તો લગ્નના ફેરા ફરતા ફરતા કેવળ જ્ઞાન થાય છે આ મંદિરમાં બેઠા રહેશે જ્ઞાનીના ચરણ પાસે તીર્થંકરના સમવસણમાં ગોપાલદેવ ઉપદેશ એમ લખે છે લાખ સમવસણ હશે તોય જીવનું કલ્યાણ નહીં થાય જો માનશે નહીં તો આપણે ક્યાં ભાંગામાં આવીએ છીએ આ વિચારવાનું છે આ બધા પ્રસંગો કાવીઠામાં રાજચરણ કે મુંબઈમાં રાજચરણ બધું સરખું જ છે આ તો આવું નિમિત્ત પકડીને આપણે ગોપાલદેવને ઓળખવાની કોશિશ કરવાની છે અંશે ઓળખાઈ જશે જ્ઞાની નહીં સર્વજ્ઞ નહીં કેનાર પુરુષ ખાલી સાચા છે મારે અધ્યાત્મમાં આગળ વધવું હોય તો આ પુરુષ બરાબર છે આટલું થઈ ગયું એ સંકેતનું બી રોપાઈ ગયું બોધ બીજ એમાંથી કેવળ જ્ઞાનનું ઝાડ ઉગશે પછી એમ 771માં કહ્યું છે ખાલી આપણને શું ખબર આત્મા શું છે કોઈક આપણને પૂછે પરમાત્મા એટલે શું આપણે શું કહીએ બોખેલું જ બોલવાનું છે ને વાંચેલું બોલવાનું છે સાંભળેલું બોલવાનું છે મોક્ષ શું આપણે શું કરીએ આપણે 3 કલાક નિબંધ લખી નાખીએ PhD લઈ લઈએ ડિગ્રી મોક્ષ શું છે શું ખબર આપણને સાંભળવામાં નથી આવ્યું વાંચવામાં નથી આવ્યું કહેતા કહેતી નથી આવ્યું અનુભવમાં આવે જેનું વચન છે એને કરીને બતાવ્યું છે એ આપણે શાસ્ત્રમાં વાંચેલું કે ભગવાન મહાવીરને ચંડ કોષો કરડવા આવે ભગવાન મહાવીર એમ જ ઊભા રહે લોકો ના પડે તોય વિકલ્પ તો થાય ને 12 મહિના બાહુબલીમાં ઊભા રહી શકે ક્યારે પછી એવી બધી વાત આવે ચકલા માળા કરે વાળમાં ને દાઢીના વાળમાં ને મૂછમાં માથા ઉપર ભેંસને પાડા બે પગ વચ્ચે બેસે બપોર તડકો હોય તો છાયામાં પડછાયામાં કલ્પના જ કરવી પડે ને આપણે ગોઠવવું પડે ને ખોટું કંઈ છે જ નહીં પણ પહેલાં એમ આવે 500 ધનુષ્યનું શરીર એટલે પહેલાં તો ગોઠવવું પડે ને બુદ્ધિથી આપણી બુદ્ધિ કેટલી એટલે મન મનાવવું પડે કે આમાં ખોટું હશે એમ કહેશું તો પાપ લાગશે એટલે મન મને માની લે કે આપણે શું છે જે હોય એ આ તો સાબિતીવાળી વાત છે આ કારણની કેટલું સહેલું છે પ્રતિતિ થવાનું કારણ અહીંયા મન મનાવવાનું છે જ નહીં તારીખ વાર સ્થળ અને વ્યક્તિના નામ સાથે પ્રસંગો બનેલા છે કહે છે બ્રહ્મચારીજી અહીંયા ગોપાલદાસભાઈને ગોપાલદેવ કહે છે કે એ મહારાજ તમારા ઘરે આવે ગુરુજી એને જમાડજો એને તમારા સંપ્રદાયના રિવાજમાં ધોતિયું છત્રી બધું આપજો
એ અધ્યાત્મની વાત કરે સાંભળતા નહીં. શું ફરીવાર આધુનિક મુનિઓનો સૂત્રાર્થ, અસદગુરુનો સૂત્રાર્થ. એટલે અસદગુરુ વચનામૃતનો અર્થ કરે ન સંભળાય, સાધુનું ન સંભળાય તો ગુરુઅર્થનું કેવી રીતે સંભળાય? અર્થ કરે છે બ્રહ્મચારીજી. આધુનિક મુનિઓના સૂત્રાર્થવાળું વાક્ય પોતાને પણ અનુકૂળ નથી, તેમ સાંભળનારને પણ અનુકૂળ નથી. કેમ? કે રસ લુબ્ધ. પાછું કહે છે હા બધું એ લખવાનું શરૂ કર્યું ને બ્રહ્મચર્યજીએ, ત્યારે કહ્યું છે સંત દર્શિત સ્થાનથી, પ્રભુજીની આજ્ઞાથી એણે સ્થાન કરી છે, પછી મેં કલમ ઉપાડી છે. જેમ કુપોલદેવે કહ્યું છે વિના દીવાના પણ લખીએ છીએ એમ. ન સમજાય એટલે પૂછતા એ પ્રભુજી તો શું ભણ્યા હતા? આ તો વિલ્સન કોલેજના બીએ હતા. કુપોલદેવ કહ્યું ને ધર્મ કર્તવ્ય અને ભક્તિ કર્તવ્ય, એમાં ફરક શું? બધું ધર્મ જ થયો ને. એટલે મેં પ્રભુજીને પૂછેલું બ્રહ્મચર્યજી કે પ્રભુ કે અમે કોપાલદોને પૂછેલું, એણે કહેલું ધર્મ કર્તવ્ય એટલે આત્મા અનુભવમાં આવે એ, અને ભક્તિ કર્તવ્ય એટલે આપણે કરીએ છીએ એમ, ઉપલક ઉપલક એ. ધર્મ કર્તવ્ય એટલે આત્મા સમકિત થાય પછી ખબર પડશે. કે પ્રેમજી કે મને પ્રભુથી આમ કહેલું, એમ નથી કે તમે શાસ્ત્ર વાંચેલા છે. એ કહે છે આ બધા જવાબ તો એને પ્રભુથી ને કોપાલદેવ પાસેથી જ લીધા હોય ને. પાછા આ ગોપાલદાસભાઈને તો કોપાલદેવ ખુલ્લું કહ્યું, આપણને કહ્યું છે તમારા ઘરે સાધુ આવે માવીને નામ ઉપર દીક્ષા લીધી છે, વોરાવાનું ના નહીં. બસ આધુનિક મુનિઓના સૂત્રાર્થવાળું વાક્ય પોતાને પણ અનુકૂળ નથી, તેમ શ્રોતાઓને પણ અનુકૂળ નથી. કેમ કે રસ લુબ્ધ, યશ લુબ્ધ, માન લુબ્ધ આદિ મોહમાં પડેલા ધર્મનું મૂળ વિનય તે જેના હૃદયમાં રોપાયું નથી અને સ્વચ્છંદ પરિણામી હોય તે ભલે ભગવાનના સૂત્રો વાંચે, આગમ વાંચતા હોય, થણાંગ સૂત્ર વાંચતા હોય, કે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આત્મસિદ્ધિ વાંચતા હોય, પણ બ્રાહ્મણીય રસોઈ, રસોઈ કોણે કરી છે? નાઈ ધોઈને ચાંદલો કરીને છૂટ વાળ કોરા રાખીને બ્રાહ્મણે, બ્રહ્મચારી અપરિણિત બ્રાહ્મણે રસોઈ કરી છે. પીરસનાર કોણ છે? રક્તપિત્યા અશુચિવાળા હાથ છે, મળમૂત્રવાળા, એને જુલાબ નહીં થઈ જાય, એને ઉલટી નહીં થઈ જાય. બ્રાહ્મણીય રસોઈ કોણ પીરસે છે અને કોને કામ આવશે? મોક્ષ માર્ગ પ્રકાશકમાં વક્તાના ગુણમાં ટોડરમલજીએ લખેલું છે આ દિગંબરી ગ્રંથમાં કે કહેનારો કોણ છે તમને? એ ગમે એટલું સારું બોલતો હોય, સંસ્કૃત અર્ધમાર્ગનો અભ્યાસી હોય, જો એને આત્મજ્ઞાન ન હોય અથવા આત્મજ્ઞાન એની સમ્યક શ્રદ્ધા ન હોય, તો ગમે તેવી સારી રસોઈ હોય પીરસનારના હાથ અશુચિવાળા છે, તને અવળું પ્રણ છે. જે જ્ઞાન મહા નિર્જરાનો હેતુ થાય છે તે અનઅધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે. વચનામૃત 721 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.